ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? હું આજે આપની સમક્ષ પ્રથમવાર હાજર થયો છું. આગળ તમે ઘણા બધા વિડીયો જોયા હશે આપણા બીજા બધા સબ્જેક્ટોના, પણ અત્યારે આજે હું પ્રથમવાર તમારી સમક્ષ સામાજિક વિજ્ઞાન વિષય લઈને હાજર થયો છું. બરાબર, તો તમે બધા ઘરે સુરક્ષિત હશો, તમારું પરિવાર સુરક્ષિત હશે, એ અમારા ભક્તિ પરિવારની આશા છે. આવનારા દિવસોમાં પણ તમે સુરક્ષિત રહેશો એવી અમારું ભક્તિ પરિવાર આશા રાખે છે. ઓકે મિત્રો, તો આપણે આજે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર, એ પ્રકરણ આપણે જોવાનું છે આજે. તે પહેલાં તો તમે લોકો બધા ઘરે બેઠા બેઠા ઘણી બધી મુશ્કેલીઓ શિક્ષણ કાર્યમાં આવે છે તે આપણે જાણીએ છીએ, બરાબર. અને સરકારની પદ્ધતિ દ્વારા, વિડીયો દ્વારા આપણને જે આ શિક્ષણ કાર્ય તમારા સુધી પહોંચાડવામાં આવે છે મિત્રો, તો એ શિક્ષણ કાર્ય તમે સારી રીતે ગ્રહણ કરો, એને સમજો. જે રીતે તમે સ્કૂલમાં શિક્ષણ કાર્ય મેળવો છો એ જ રીતે તમે શિક્ષણ કાર્ય મેળવો. જે વિડીયોમાં તમે શિક્ષણ કાર્ય મેળવો છો એ જ રીતે તમે સ્કૂલમાં જે રીતે મેળવતા હતા એ જ રીતે તમે મેળવો એવી અમારી આશા છે. ઓકે મિત્રો, તો એ શિક્ષણ કાર્ય મેળવવાની સાથે સાથે તમે ઘણી બધી એક્ટિવિટીઓ પણ કરતા રહો જે અમારા તરફથી તમને આપવામાં આવશે, ને એક્ટિવિટીઓ સાથે સાથે શિક્ષણ કાર્ય બી એવું જ સારી રીતે કરતા રહો જે આગળ તમને આવનારા દિવસોમાં એ સરળતાથી તમે શીખી શકો. ઓકે, તે જ રીતે આપણે આજે પહેલાં તો જોઈએ કે દિશાઓ, બરાબર, આ છે દિશાઓ. તો પહેલાં તો આપણે દિશાઓ જોઈએ, તો એમાં છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ આપણી 4 મુખ્ય દિશાઓ છે. બધા જ મિત્રો જાણતા હશે કે 4 આપણી મુખ્ય દિશાઓ છે. એના સિવાય બીજી 4 દિશાઓ છે આપણી, તે શું છે? ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ. આમ આપણી 8 દિશાઓ થાય છે મિત્રો. પણ આ જે 4 દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એ 4 દિશાઓ તમે જુઓ તો બધા જ મિત્રો જાણતા હશો, બરાબર. પણ બીજી જે 8 દિશા છે, 4 દિશા છે મિત્રો, તે તમે ઘણા બધા મિત્રો જાણતા નહીં હશે. ટોટલ આપણી 8 દિશાઓ થતી હોય છે મિત્રો, બરાબર. એક છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ. આ આપણી 8 દિશાઓ થાય છે. ટોટલ કુલ દિશાઓ મિત્રો આપણી 8 થાય છે. ઓકે, મુખ્ય દિશાઓ 4 છે અને બીજી 4 દિશાઓ છે એ ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ, બરાબર. ઓકે, તો આપણી 8 દિશાઓ થઈ છે. હવે સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે તમને જોક્સ કહેવામાં આવશે, મજા આવશે તમને, બરાબર, સાંભળજો શાંતિથી. તો તમે બધા નાહી જોઈને શાંતિથી બેસેલા હશો એવું મને લાગે છે. મારી કલ્પના છે એવી, હું તમને જોવા તો આવ્યો નથી, પણ નાહીને બેઠા હશો એવું લાગે, કારણ કે શિક્ષણ કાર્ય કરવા બેસો છો એ માટે. ઓકે, તો પહેલાં તો તમને હું એક જોક્સ કહી દઉં જેનાથી તમે તમારું મન એમ ઉત્સાહી પ્રફુલ્લિત થઈ જાય મિત્રો શિક્ષણ કાર્ય મેળવવા માટે. ઓકે, તો એક જોક્સ કહી દઉં તો સાંભળો. એક વ્યક્તિને ભગવાન પ્રસન્ન થયા. શું થયું? એક વ્યક્તિને ભગવાન પ્રસન્ન થયા. તમને બી ભગવાન પ્રસન્ન થાય તમે તો ખુશ ખુશ થઈ જાઓ, પણ એના માટે ઘણી બધી મહેનત કરવી પડે મિત્રો, બરાબર. એક વ્યક્તિને ભગવાન પ્રસન્ન થયા અને એ વ્યક્તિ ભગવાનને પૂછે કે ભગવાન, અમારા અહીંયાના 100 વર્ષ તમારા સ્વર્ગમાં કેટલા વર્ષ થાય? જે વ્યક્તિને ભગવાન પ્રસન્ન થયા તે વ્યક્તિ ભગવાનને પૂછે કે અમારા ધરતી પરના 100 વર્ષ તે તમારા સ્વર્ગમાં કેટલા વર્ષ થાય? તો ભગવાન કહે 1 સેકન્ડ. તો પેલો ભાઈ કહે, અમારા 100 વર્ષ, અમારે 100 વર્ષની ધરતી પરની જિંદગી તમારા સ્વર્ગમાં માત્ર 1 જ સેકન્ડ, 1 સેકન્ડમાં પૂરું થઈ જાય? તો ભગવાન કે હા. તો પછી બીજો સવાલ એને પૂછે છે ભગવાનને, તે ભાઈ બીજો સવાલ પૂછે છે મિત્રો કે અમારા ધરતી પરના 1 કરોડ રૂપિયા એ તમારા સ્વર્ગમાં કેટલા રૂપિયા થશે? આપણા ધરતી પરના 1 કરોડ રૂપિયા મિત્રો, તમને ખબર છે 1 કરોડ રૂપિયા એટલે ઘણા બધા હોય, બરાબર. 1 કરોડ રૂપિયામાં ધરતી પરના, તો એ સ્વર્ગમાં કેટલા રૂપિયા થશે? ભગવાન કહે 1 રૂપિયો. તો લો ભાઈ તો આશ્ચર્યમાં પડી ગયો કે અમારા અહીંયાના 1 કરોડ લોકો 1 કરોડ કમાવા માટે કેટલી મહેનત કરતા હોય છે, 1 લાખ 1 હજાર કમાવા માટે પણ કેટલી મહેનત કરતા હોય છે, ને ભગવાનના સ્વર્ગમાં માત્ર 1 જ રૂપિયો? એવું પેલો ભાઈ ભગવાનને કહે છે. પછી પેલો ભાઈ ભગવાન એક પ્રશ્ન કરે છે, સાંભળજો મિત્રો ધ્યાનથી. જે ભાઈને ભગવાન પ્રસન્ન થયા તે ભાઈ ભગવાનને એક પ્રશ્ન કરે છે, પ્રસન્ન થયા એ માટે, બરાબર. તો અહીં આપણી ધરતી પરના 1 કરોડ એમના સ્વર્ગના 1 રૂપિયો, ને આપણી ધરતી પરના 100 વર્ષ એ એમના સ્વર્ગમાં 1 સેકન્ડ,
बराबर याद रखो। तो पेलो भाई भगवान ने प्रश्न करे कि भगवान तमारा स्वर्ग नो एक रुपयो मने आपो ने, शू कहे भगवान तमारा स्वर्ग नो एक रुपयो मने आपो ने, भगवान शू कहे, भगवान शू कहता हे बोलो, भगवान शू कहता हे विचारो। ओके मैं कही दू, भगवान कहता है कि एक सेकंड थो बीजा, भगवान शू कहे एक सेकंड थो बीजा तने एक रुपयो मड़ी जैसे, समझ में आवी विद्यार्थी मित्रों? भगवान ने कीधु एक सेकंड थो बीजा, केम एक सेकंड कीधु, सीधो स्वर्ग में जैसे एक रुपयो मड़ी जैसे, एटले रोलो भाई के अमरु तो पूरु एक सेकंड में, तो एम कहे मित्रों बराबर, भगवान ने कीधु एक सेकंड रुकी जा ऊपर आई जा तने अमरा स्वर्ग में आवीने एक रुपयो मड़ी जैसे, एक करोड़ मड़ी जैसे, एटले ओलो भाई के अमरु तो पूरु थई गयु अहींया छे, ए रीतेनी वात छे मित्रों। तो आज आपणे जोवानुं छे धोरण आठ में विषय सामाजिक विज्ञान में प्रकरण एक, भारत में यूरोपियन प्रजानु आगमन। आपणे भारत में घणी बधी प्रजाओ आवी मित्रों अलग अलग विदेशोथी, तो आपणे जोयुं छे ने सांभळ्युं छे, आपणो इतिहास आपणे जाणियो छे, आगळना धोरणों में भी शीखी गया छे बराबर, सातमा धोरण में आठमा धोरण में कि आपणा भारत देश में कई कई प्रजाओ वेपार करवा माटे आवी हती, ए तमे शीखी गया छो। हवे आपणे पाछुं शीखवानुं छे कि यूरोपियन प्रजाओनुं आगमन, आपणा भारत में यूरोपियन प्रजाओ शाना माटे आवी हती, वेपार करवा माटे, आपणे सांभळ्युं छे, पर वधारे पड़तो तमे जुओ तो आपणे कई प्रजानुं जाणता छे, अंग्रेजोनुं, कारण कि अंग्रेजोए घणा बधा समय सुधी आपणा भारत देश पर राज करीने, आपणो भारत देश जे एक समृद्ध देश हतो, सांस्कृतिक अने समृद्ध देश हतो, तो ए समृद्ध देश ने पायमाल करवामां सौथी मोटो अगत्यनो फाळो जो होय तो ए छे अंग्रेजोनो मित्रों, कोने छे अंग्रेजोनो बराबर, 300 થી 200 વર્ષ જેટલા આપણા ભારત દેશ ઉપર રાજ કર્યું અંગ્રેજોએ, તો એ ભારત દેશ ઉપર રાજ કરવાની સાથે સાથે આપણા ભારત દેશને પાયમાલ પણ કર્યું છે, ગરીબ પણ કર્યું છે, આપણો દેશ એ વિશ્વની સાથે એ આગળ ચાલતો, એમની સાથે હરોળમાં ચાલતો દેશ હતો, એમની સાથે સાથે લગોલગ ચાલતો દેશ હતો મિત્રો। અત્યારે જુઓ તો આપણો દેશ એ બીજા બધા દેશો કરતાં ઘણો પાછળ થઈ ગયો છે મિત્રો, શાના કારણે, જે અંગ્રેજો આપણા ભારત દેશ ઉપર રાજ કરી ગયા, જે સમૃદ્ધિ આપણા ભારત દેશમાં હતી તે સમૃદ્ધિ એમના દેશમાં લઈ ગયા, એના કારણે આપણો ભારત દેશ એ ધીમે ધીમે પાયમાલ થતો ગયો હતો। હજુ પણ અંગ્રેજો આપણા ભારત દેશમાં હોતે તો હજુ પણ આપણે ગુલામીની જિંદગી જીવતા હોતે, જે આપણું લોકશાહી શાસન ચાલે છે અત્યારે, આપણે જે નેતા પસંદ કરીએ છીએ તે નેતાની પસંદગી દ્વારા આપણે કામગીરી કરવામાં આવે છે આપણા ભારત દેશમાં, તો એ અત્યારે જો અંગ્રેજો ભારત દેશમાં હોતે તો આપણે એ ગુલામીમાં જીવતા હોત મિત્રો। એના પહેલાં અંગ્રેજો પહેલાં ઘણી બધી પ્રજાઓ આપણા ભારત દેશમાં આવી વેપાર કરવા માટે બરાબર, ગ્રીસો, ઈરાનીઓ, પોર્ટુગીઝો, હોલેન્ડના ડર્ચ લોકો, એ બધા લોકો ઘણા બધા વેપાર કરવા માટે આવ્યા, પણ એ લોકો બી, પછી ફ્રેન્ચ લોકો, એ લોકો બી અંગ્રેજ સરકાર સામે ટકી શક્યા નહીં। અંગ્રેજ સરકારની ઘણી બધી નીતિઓના કારણે એ નાની નાની જે પ્રજાઓ હતી એ વેપાર કરવા ભારત દેશમાં આવી હતી, પણ એ અંગ્રેજ સરકારના નીચે બચી શક્યા નહીં, એમને પણ હરાવીને અંગ્રેજ સરકાર પોતાની સત્તા ભારત દેશ ઉપર જમાવી દીધી હતી। અંગ્રેજ સરકાર ભારત દેશમાં આવી તો માત્ર વેપાર કરવા માટે જ હતી, પણ એને ભારત દેશમાં જે સમૃદ્ધિ જોઈ એના કારણે ભારત દેશ ઉપર એ પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું। હવે જો આગળ જોવાનું છે આપણે કે વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું, આપણે આખું વિશ્વ જુએ બધા દેશો છે તો એમાં આપણા દેશનું એક અનોખું મહત્ત્વ હતું। કેવું મહત્ત્વ હતું? અનોખું। આપણો ભારત દેશ એક કંઈ અલગ જ છાપ છોડતો હતો મિત્રો, બધા જે દેશો છે તો એના વિશે આપણો ભારત દેશ એક કંઈ અલગ જ છાપ છોડતો હતો, અનોખું મહત્ત્વ હતું। મહત્ત્વ એટલે આપણે ધારો કે આપણી પાસે પૈસા હોય તો આપણા મિત્રો કેવું છે કે જે ધારો તમે એક્ઝામ્પલ તરીકે જેની પાસે પૈસા હોય તેની પાસે લોકો વધારે દોડતા હોય છે બરાબર છે, તેમ આપણું મહત્ત્વ ત્યારે વધી જતું હોય છે, જ્યારે આપણી પાસે પૈસા નથી હોતા ત્યારે આપણું મહત્ત્વ ઘટી જતું હોય છે મિત્રો, એ એક્ઝામ્પલ છે આનું। તો આપણા દેશનું અનોખું મહત્ત્વ શાના કારણે હતું? કે આપણો ભારત દેશ એટલો સમૃદ્ધ હતો એટલા માટે બધા દેશોની સાથે સાથે એનું અનોખું મહત્ત્વ આપણા ભારત દેશમાં હતું। દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા, કે દેશ પરદેશના લોકો એ આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા મિત્રો, કે આપણી સંસ્કૃતિ જે છે તે અને આપણી સમૃદ્ધિ એ બંનેથી એટલા પ્રભાવિત થઈ રહ્યા હતા કે બધી જ પ્રજાઓ એ આપણા ભારત દેશ ઉપર આક્રમણ કરવા, વેપાર કરવા માટે વધુ ને વધુ આકર્ષિત થતી હતી।
બધા જ લોકો ભારત દેશ સાથે વેપાર કરવા માટે વધુ ને વધુ આકર્ષિત થતા હતા. શાના માટે? કારણ કે ભારત દેશ એટલો જ સમૃદ્ધ હતો અને સાંસ્કૃતિક પણ હતો. એના કારણે બધી પ્રજાઓ ભારત દેશ ઉપર, સમૃદ્ધિના કારણે ભારત દેશ ઉપર વેપાર કરવા માટે આકર્ષિત થતી હતી. તો પછી વિશ્વના ઘણા બધા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. મેં કીધું તેમ કે વિશ્વની ઘણી બધી પ્રજા ભારત દેશ ઉપર વેપાર કરવા માટે આકર્ષિત થતી હતી, તે જ રીતે આખું જે વિશ્વ છે એના ઘણા બધા લોકો એવા હતા કે દેશમાં વેપાર કરવા અને ધન કમાવવા આતુર હતા. હમણાં બી તમે જુઓ તો આપણા ભારત દેશમાંથી ઘણા બધા લોકો વિદેશોમાં એ નોકરી કરવા માટે કે ભણવા માટે જતા હોય છે. એ જ રીતે પહેલાંના સમયમાં વિદેશોથી આપણા ભારત દેશમાં લોકો આવતા હતા. શાના માટે? વેપાર કરવા માટે. અત્યારે આપણા ભારત દેશમાંથી વેપાર કરવા કે નોકરી ધંધો કરવા માટે લોકો વિદેશોમાં જતા હોય છે. પહેલાંના સમયમાં આપણો ભારત દેશ, જુઓ સાંભળો મિત્રો, કે પહેલાંના સમયમાં આપણો ભારત દેશ એટલો સમૃદ્ધ હતો કે વિદેશના લોકો આપણા ભારત દેશમાં વેપાર કરવા આવતા હતા. ને અત્યારે કઈ હાલત છે કે આપણો ભારત દેશમાંથી લોકો એ વિદેશમાં જોબ કરવા માટે જાય છે. મિત્રો, આ બે ફરક આપણને દેખાય છે કે ભારત દેશ આપણો કેટલો સમૃદ્ધ હતો ને અત્યારે કેટલો સમૃદ્ધ છે. બરાબર મિત્રો? જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જુઓ, જે તમને બે દિશા બતાવી, આઠ દિશાઓ, તમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તો જાણો છો, પણ વાયવ્ય દિશા કઈ આવે તે તમે જાણતા નહીં હતા. એ માટે મેં તમને આ આઠ દિશાઓનું એ ચિત્ર કરીને બતાવ્યું છે મિત્રો. બરાબર? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે દિશાઓ છે, તે જ રીતે જમીન માર્ગે. કયા માર્ગે? કે જમીન માર્ગે, દરિયાઈ માર્ગે નહીં, પાણીમાં જહાજો દ્વારા વેપાર નહીં, પણ જમીન માર્ગે જે વિદેશના વેપારીઓ વેપાર કરવા આવતા હતા તે કઈ સરહદેથી આવતા હતા? વાયવ્ય સરહદેથી. વાયવ્ય એટલે ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની જે સરહદ છે એને વાયવ્ય સરહદ કહેવામાં આવે છે. મિત્રો, કઈ સરહદ? ઉત્તર અને પશ્ચિમની વચ્ચે જે વાયવ્ય સરહદ છે ત્યાંથી જમીન માર્ગે એ વેપાર કરવા માટે લોકો આવતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. આરબ વેપારીઓ, આરબ પ્રજા જે હતી તે જમીન માર્ગે વર્ષોથી આપણા ભારત દેશ સાથે મળીને વેપાર કરતા હતા. બરાબર? જમીન માર્ગે. પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવતી હોય મિત્રો કે જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય, પણ અલગ અલગ પરિસ્થિતિઓ બદલાવાના કારણે એ જમીન માર્ગે જે વેપાર થતો હતો તે અટકી પડ્યો. જમીન માર્ગે વેપાર બંધ થઈ ગયો, જેથી યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. સાંભળજો મિત્રો, જમીન માર્ગેનો વેપાર અટકી ગયો એના કારણે યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. આપણા ભારત દેશમાંથી કઈ કઈ વસ્તુઓ વિદેશોમાં જતી હતી જમીન માર્ગે તે મિત્રો, જમીન માર્ગે આપણો જમીન માર્ગ અટકી ગયો વેપાર કરવા માટેનો, એના કારણે ઘણી બધી ચીજવસ્તુઓની માંગ એ વધુ ને વધુ વધવા લાગી હતી. બરાબર? જે કે રેશમ, સુતરાઉ કાપર, મલમલ, મરી મસાલા અને તેજાના, આ બધી વસ્તુ એની માંગ વધુ ને વધુ વધવા લાગી હતી. કેમ? જમીન માર્ગે માર્ગ બંધ થઈ ગયો હતો એના કારણે વધુ ને વધુ એની માંગ વધવા લાગી હતી. બરાબર? યુરોપિયન દેશોમાં જે રીતે આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. કે કઈ પરિસ્થિતિનો લાભ લેવા માટે મિત્રો? કે આ જે પરિસ્થિતિ છે, જમીન માર્ગ જે અટકી પડ્યો, બંધ પડી ગયો મિત્રો, તો એ જમીન માર્ગ બંધ પડવાને લીધે ઘણા બધા લોકોએ, યુરોપિયન પ્રજાએ એ જળમાર્ગે પોતાનો રસ્તો શોધી કાઢવાની એ જરૂરિયાત સમજી. કારણ કે વેપાર કરવા માટેનો એમને કોઈ બીજો રસ્તો દેખાતો હતો નહીં. જમીન માર્ગ અટકી ગયો તો વેપાર ક્યાંથી કરી શકે? બરાબર? એ માટે એમણે જળમાર્ગે, જહાજો દ્વારા, સ્ટીમરો દ્વારા એ જળમાર્ગ શોધવાનો, હિન્દુસ્તાનનો જળમાર્ગ શોધવાનો એમણે કામગીરી શરૂ કરી દીધી હતી. બરાબર? યુરોપિયન પ્રજાએ, ઘણી બધી યુરોપિયન પ્રજાના એવા બધા સાગર ખેડૂતો હતા. સાગર ખેડૂતો એટલે સમુદ્રના સરદારો જે કહેવામાં આવતા હોય. બરાબર? તમે મૂવી જોયું હશે, ઘણા બધા મૂવી જોયા હશે. બરાબર? હોલિવૂડના જેક સ્પેરોના નામ સાંભળ્યું હશે તમે. બરાબર? જેક સ્પેરો જે હોલિવૂડ મૂવીમાં આવે છે તો એના ઘણા બધા મૂવી જોયા હશે કે જેમાં એ સમુદ્ર લૂંટે રે, સમુદ્ર કે લૂંટે રે એમ આવતું હોય છે મિત્રો. તો એ જ રીતે
आ परिस्थितिओनो लाभ लेवा यूरोपना मोटा भागना देशोए भारत पहोंचवाना जलमार्गो शोधी काढवानी योजना अमलमां मूकी। जलमार्गो शोधवा माटेनी योजना अमलमां मूकी केम? कारण के जे यूरोपना यूरोप देशना जे व्यक्तिओ जे भारत देश आवानो जलमार्ग शोधी काढे तो आ बधी वस्तु जे छे मरी मसाला तेजना मलमल सूत्रा कापर ए बधुं एमने सरळताथी मळी रहे अने यूरोपियन ए देशों में सरलता थी ए लोग पोतानो वेपार करी सके भारत देश साथे। एना माटे आ समुद्र मार्गे जड़मार्ग शोधवानो आ झड़पथी यूरोपियन प्रजाए नक्की कर्यु हतु। मित्रों जे आपणे जोई शकीए छे कि घणी बधी प्रजा भारत देश में वेपार करवा माटे आकर्षित रहती थी। भारत देश समृद्ध हतो एना कारणे बराबर अत्यारे पण समृद्ध छे ज मित्रों अत्यारे पण समृद्ध छे ज पण ए घणी बधी रीते थोड़ो पछात देश थई गयो छे। धीमे धीमे विकसित थाय छे पण एनी साथे साथे घणी बधी वस्तु मेन वस्तु तो ए छे के जे भारत देशना जे महत्वना मुख्य मुख्य जे वैज्ञानिकों बधा लोको छे तो ए विदेशोमां गईने पोतानो वसवाट करे छे। एना कारणे घणी बधी वस्तुओने कारणे भारत देश थोड़ो धीमे धीमे विकसित थतो जोवा मळे छे। ओके मित्रों एज रीते आपणे आ दिशाओ जोई आठ दिशाओ पूर्व पश्चिम उत्तर दक्षिण ईशान वायव्य नैऋत्य अने अग्नि। त्यार पछी आपणे जोयुं के आपणो देश એ અનોખું મહત્વ ધરાવતો હતો વિશ્વમાં। ત્યાર પછી આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત હતા લોકો, એના કારણે દેશમાં વેપાર કરવા માટે ધન કમાવા માટે લોકો આતુર હતા આકર્ષિત હતા અને વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી એ જમીન માર્ગે વેપાર કરવા માટે આવતા હતા। ત્યાર પછી આરબ વેપારીઓ એ જમીન માર્ગ બંધ થઈ જવાથી જળમાર્ગ શોધવા માટેની ઘણી બધી યોજનાઓ બનાવી, આપણા ભારત દેશમાંથી કઈ કઈ વસ્તુઓ લઈ જતા તે મિત્રો રેશમ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તેજાના આ બધી વસ્તુ વિદેશોમાં આપણા ભારત દેશથી જતી હતી, વેપાર દ્વારા આ બધી આપલે થતી હતી। એ જ રીતે જળમાર્ગ જમીન માર્ગ બંધ થવાથી આ જળમાર્ગ શોધવા માટે યુરોપિયન પ્રજાના અલગ અલગ દેશોએ એ પોતાના સાગર ખેડૂતોને સમુદ્રમાં હિન્દુસ્તાનનો જે જળમાર્ગ હોય તે શોધવા માટેનો પ્રયત્ન કરવાનું કહેવામાં આવ્યું હતું। આ વસ્તુ આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન દ્વારા જોઈ રહ્યા છીએ મિત્રો। હવે તમને કહેવામાં આવે છે કે મિત્રો તમારે એક્ટિવિટી કરવાની હોય તો એક્ટિવિટી તમે કેવી કરશો? તમારે જો એક્ટિવિટી કરવાની હોય મિત્રો તો એક્ટિવિટી તમે કેવી કરશો? તો તમારે એક્ટિવિટી દ્વારા એ કામગીરી કરવાની છે કે આ જે દિશાઓ છે આપણી આઠ દિશાઓ, તો એ દિશાઓનું ચિત્ર દોરવાનું છે, પછી અલગ અલગ દિશાઓ બતાવવાની છે આપણે બરાબર। અને એ અલગ અલગ દિશાઓ બતાવવાની સાથે સાથે જે તમે જોયો તો નેટ પર સર્ચ કરશો તો અંગ્રેજો અને રાજાઓ ઘણા બધા આવશે મિત્રો બરાબર। અંગ્રેજોનું આગમન એવો તમે નેટ પર સર્ચ કરશો તમને પૂરી માહિતી એમાં મળશે। તમારે એક્ટિવિટીમાં કરવાનું છે કે આઠ દિશાઓ દોરવાની છે બરાબર। આઠ દિશાઓ દોરવાની સાથે સાથે જે ભારત દેશ સમૃદ્ધ હતો તો એ ચિત્ર બી તમારી રીતે મિત્રો તમારી રીતે એ ચિત્ર માઇન્ડમાં લાવીને એ તમારે દોરવાનું છે। એક પેજમાં આઠ દિશાઓની સાથે સાથે તમારી રીતે એ ચિત્ર તમારા મગજમાં લાવીને તમે વિચારી શકો, તમે આપણે મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે, વિચારે તો ઘણી બધી સફળતા મળી શકે છે મિત્રો। તો તમે વિચારી શકો કે તે સમયનો ભારત દેશ સમૃદ્ધ હતો તો કેવો હશે, એ તમારા મગજમાં આવી જવું જોઈએ મિત્રો। એ તમારા મગજમાં જે ચિત્ર આવે તે ચિત્ર તમે એ ડ્રોઈંગ કરી નાખો, આઠ દિશાઓની સાથે એ ચિત્રનું ડ્રોઈંગ તમારે પૂર્ણ કરવાનું રહેશે મિત્રો। એ આવશે એક્ટિવિટીમાં, જ્યારે તમને હોમવર્ક આપવામાં આવશે ત્યારે તમે એક્ટિવિટી કરવાની રહેશે મિત્રો। ઓકે થેન્ક યુ।